માનવ વસાહતમાં અવારનવાર દીપડાઓ દેખાવાની ઘટના સામાન્ય બનતી જાય છે. દીપડો જો ઉચિંતો દેખા દે તો લોકોમાં ભય ઉભો થવો સ્વાભાવિક છે. પરંતુ નવસારીના પૂર્વમાં તો દીપડાઓ આફત નહીં પરંતુ વરદાન બની રહ્યા છે. અહીંની શેરીઓમાં કૂતરાની જગ્યાએ દીપડા ફરતા દેખાય તો તે નવાઈની વાત નથી. હા, દીપડા દેખાય ને આ બાજુ એ ડુંગર પર બધા રહે એમ એવા તો, પણ ઉપર કઈ ખાવાનું નહીં મળે એટલે આ બાજુ નીચે ઉતરી પડે. નીચે ઉતરીને આ બાજુ મરઘાનું ફાર્મ છે એટલે આ બાજુ આવીને ખાય ને નીકળી જાય. આજના ટાઈમ પર હજુ આવે, અમારા ઘરના નજીક આવે, પણ કઈ કરે નહીં એમ. ઘરના નજીક આવે આમ ફરીને પછી નીકળી જાય ખાય. માનવ વસાહત વચ્ચે રહીને ફરતા દીપડાઓ ખેડૂતો માટે આશીર્વાદ રૂપ બન્યા છે. ખેડૂતોના પાકને નુકસાની પહોંચાડતા જંગલી ભૂંડોનો દીપડાઓ શિકાર કરી રહ્યા છે. દીપડાની ખોરાક પેટર્ન ઉપર વાસદાના ઝુઓલોજીના વિદ્યાર્થી અને હાલમાં દીપડા ઉપર પીએચડી કરી રહેલા મોહમ્મદ નવાઝ ડાયાના સંશોધન મુજબ દીપડાનો મુખ્ય શિકાર જંગલી ભૂંડ છે. મોહમ્મદ નવાઝ દક્ષિણ ગુજરાતમાં વિવિધ સ્થળોએ ફરીને દીપડાના 400 આધાર અને નેશનલ પાર્કમાંથી 500 આધાર શોધી લાવ્યા, જેને પાણીથી ધોઈ ત્યારે એમાંથી મળતા પ્રાણીઓના હાડકા અને વાળનું વૈજ્ઞાનિક ઢબે પ્રયોગશાળામાં પૃથક્કરણ કરી તારણ મેળવ્યું કે દીપડાનો મુખ્ય ખોરાક જંગલી ભૂંડ છે. દીપડાના કારણે જ ભૂંડ નિયંત્રિત થઈ રહ્યા છે. આ મારી સ્ટડીને ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા આયોજિત એક કોન્ફરન્સ ઓર્ગેનાઇઝ થઈ હતી, ગ્લોબલ લેપર્ડ કોન્ફરન્સ, જે લેપર્ડનું સ્ટડી માટેનું ફક્ત પહેલી સ્ટડી હતી. તેમાં ઇન્ડિયા તરફથી મેં મારું આ પેપર ત્યાં પ્રેઝન્ટ કર્યું હતું અને પેપર ઘણું એક્લેમ થયું હતું. આગળ હજુ ઉમેરીએ તો મારો સેમ સ્ટડી મેં વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ઓર્ગેનાઇઝ મૈસૂરના અંદર ઇન્ટરનેશનલ ટાઈગર કોન્ફરન્સ, ત્યાં પણ મેં લેપર્ડનો અભ્યાસ રજૂ કર્યો હતો અને એ પણ ઘણો એક્લેમ થયો હતો. અભ્યાસમાં એવું તારણ સામે આવ્યું કે માનવ વસ્તી સાથે રહેવાનું શીખી ગયેલા દીપડા સાથે હવે માણસોએ પણ રહેતા શીખવું પડશે. હિતેશ સોનવણે, દિવ્ય ભાસ્કર, નવસારી. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.